દિયોદરના એક શિક્ષકે રાજીનામું આપ્યું. પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક ભદ્રસિંહ રાઠોડે રાજીનામું આપ્યું. રાજ્યમાં STET પરીક્ષા પાસ આચાર્ય અને ફરજ દરમિયાન સરકારના લાભોથી અપેક્ષિત રખાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અને જો એક અઠવાડિયામાં ન્યાય નહીં મળે તો જિલ્લાના તમામ શિક્ષકો ગાંધીનગર આવીને ઉપવાસ પર બેસી જશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે. જામિયા મુદ્દે પ્રિયંકા ગાંધીનું નિવેદન સામે આવ્યું. સરકારે સંવિધાન પર હુમલો કર્યો. પ્રિયંકાએ વિદ્યાર્થીઓ પર શાબ્દિક હુમલો કર્યો. યુનિવર્સિટીની સરકાર ને સંવિધાન પે હમલા ક્યા હૈ, બચ્ચો પે હમલા ક્યા હૈ, વિશ્વવિદ્યાલય કે અંદર ઘુસ કે હમલા ક્યા હૈ, તો હમ સંવિધાન કે લિયે લડેંગે. હમને બાર બાર કહા હૈ, ઇસ સરકાર કે ખિલાફ લડેંગે. વાત કરીશું અમદાવાદની, કે જ્યાં GDBS હોસ્પિટલ તોડવા મામલે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે. 20મી તારીખે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો મામલો. જમીન સંપાદન મામલે સુપ્રીમ પહોંચ્યા ખેડૂતો. સુપ્રીમ કોર્ટમાં તેમણે અરજી કરી છે. 2500 ખેડૂતોએ નથી જમીન સંપાદનનો સ્વીકાર કર્યો અને સરકાર સામે ખેડૂતો આપી રહ્યા છે સતત લડત. આગામી દિવસોમાં સુપ્રીમમાં આ મુદ્દે વધુ સુનાવણી થશે. હાઈકોર્ટે સરકાર તરફી ચુકાદો આપ્યો છે. અમદાવાદ ઉદયપુર હાઈવે પર ચક્કાજામ સર્જાયો છે. 800 ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે. હાઈવે પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વાત કરીશું દીપડાના દહેશતની, તો જૂનાગઢના વિસાવદરમાં ફરી વખત દેખાયો છે દીપડો. બરડિયાના જાંબાળા ગામે દીપડો જોવા મળ્યો. રાત્રિ દરમિયાન દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ ઊભો થયો છે. તો CCTVમાં દેખાઈ રહ્યો છે આ દીપડો. ઘોર અંધારું છે અને ગ્રામજનોની કોઈ પણ અવર જવર નથી. તે વખતે બરડિયા જાંબાળા ગામે આ દીપડો દેખાયો. વિસાવદરમાં ફરી દીપડો દેખાતા લોકો થથરી ગયા છે, ડરી રહ્યા છે. કારણ કે જંગલ વિસ્તાર છોડીને હવે ગામડાના વિસ્તારમાં આવી રહ્યા છે વન્ય પશુઓ. જો હવે તમે મેમોથી બચવા તમારા વાહનોના નંબર પ્લેટ સાથે ચેડા કર્યા તો સમજો આપે દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. સુરતમાં મોટરસાઇકલના નંબર પ્લેટ સાથે ચેડા કરતા સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો. કાર ચાલકે GJ05RH2780 ને બદલે GJ05PH2780 નંબર કરતા પોલીસે કડક કાર્યવાહી કરી. ટ્રાફિકના મેમોથી બચવા માટે નંબર પ્લેટ સાથે ચેડા કરનાર માટે ચેતવણીરૂપ કિસ્સો છે. ટ્રાફિક ACPએ ખુદ ફરિયાદી બની ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. વાત કરીશું સુરત, કે જ્યાં CNG પંપ પાસે આગ લાગી. સ્કૂલ વેનમાં આગ લાગી. કાર ચાલક કાર છોડીને પંપની બહાર દોડી આવ્યો અને અંતે પંપના જે કર્મચારીઓ હતા તેમણે સતર્કતા દાખવીને આગ જે લાગી હતી CNG કીટમાં તેને ઉલવા માટેના પ્રયત્ન શરૂ કર્યા. કાર ચાલક કાર છોડીને પંપની બહાર દોડ્યો હતો. આગ પર અંતે કાબુ મેળવી લેવામાં આવ્યો. સ્કૂલ વેનમાં ગેસ ભરતી વખતે આગ લાગી હતી. કચ્છના રાપરમાં પીવાના પાણીની વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકા નગરપાલિકાએ ઉતારી છે. રાજ્ય સરકારના આદેશ મુજબ બ્લાસ્ટ કરીને આ ટાંકી તોડી પાડવામાં આવી. રાપરના નગાસર તળાવ ખાતે આવેલી છે 40 વર્ષ જૂની પાણીની ટાંકી. તેને તોડી પાડવામાં આવી. ભૂકંપ પહેલા જ આ ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકીને કારણે શંકરવાડી તકિયા વાંસમાં નવાપરા વિસ્તારને અગાઉ પાણી પૂરું પાડવામાં આવતું હતું.